નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 ની અંદર 51 માં શેરપુરીના હિસાબો અંતર્ગત દાખલા નંબર 9 ની અંદર આપણે શેર બહાર પાડવાની 6 અમાઉન્ટ ગઈ, અરજીની, મંજૂરીની અને હપ્તાની. હવે મિત્રો, દાખલા નંબર 9 માં શેર જપ્તીની અમાઉન્ટ, બરાબર? દાખલો સળંગ ક્યારે પૂરો થશે? તો કે જ્યારે શેર જપ્તીની અમાઉન્ટ કમ્પ્લીટ થશે. તો તો જોઈએ કે આકાશ કે જેના 2000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. બરાબર સમજો, આકાશ નામના શેર હોલ્ડરનો આપણે જપ્તીની ગણતરી કરીએ. આકાશ કુલ એના શેર છે 2000 અરજીના 3, મંજૂરીના 4 ને આપતાના 3. અરજી, મંજૂરી અને આખરી અરજીના 2000 × 3 એટલે કે 6000. મંજૂરી અને હપ્તાની રકમ ભરેલી નથી, એટલે એનો અર્થ એવો થાય છે કે અરજીની રકમ ભરી દીધેલી છે અને ભરેલ રકમ બરાબર જપ્તીની રકમ. બરાબર છે, ઓકે. મંજૂરીમાં જોવા જાય 2000 × 4 કેટલા થાય છે? તો કે 8000. આખરી હપ્તાના તો કે 2000 × 3 એટલે 6000. મંજૂરીના હપ્તાના રૂપિયા ભરેલા. હવે ત્યાર પછી બીજો જે શેર હોલ્ડર છે તેની ગણતરી જોઈએ કે શનિ કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવેલા હતા, જેણે આખરી હપ્તાની રકમ ભરેલી ન હતી. એટલે કે શનિ નામને વ્યક્તિએ અરજીના અને મંજૂરીના આ બંને સમયે રૂપિયા ભરેલા છે અને ભરેલા રૂપિયા બરાબર શેર જપ્તીના. જોઈએ હવે શનિના શેર જપ્તી, એના શેર છે 1200 શેર ગુણ્યા 10 રૂપિયાનો એક શેર છે 12000. આ ઇક્વિટી શેર મૂડી પણ કઈ કે જપ્તી પાકળ, અરજી, મંજૂરી, આખરી તો અરજીમાં જોવા જઈએ તો 1200 × 3 12×36 એટલે 3600. મંજૂરીમાં 1200 × 4 = 48 અને આખરી હપ્તામાં જોવા જઈએ તો 1200 × 3 એટલે 3600. હવે રકમ વાંચો એટલે તમને ખ્યાલ આવશે તમને કે અરજીના અને મંજૂરીના રૂપિયા ભરી દીધેલા છે. અરજી અને મંજૂરીના રૂપિયા ભરી દીધેલા છે, ભરેલ રકમ બરાબર શેર જપ્તીની. તો બંનેનો સરવાળો એટલે કેટલા આવે છે તો એ જોઈએ. 0 0 8 ને 14 5 6 7 ને 8, 8400 રૂપિયા એ શું થઈ જાય? જપ્તીની રકમ થશે. હવે મિત્રો, બે રીતે આ મૂકી શકે. જો આ આકાશ નામના શેરહોલ્ડરની અલગથી આ પ્રકારનું કરવી હોય તો પણ થઈ શકે અને શનિના શેરહોલ્ડરની તણાવનું અલગ કરવી તો પણ થઈ શકે. બરાબર, તો 3 ને 3 6. જો એમ ન લખવું હોય અને સંયુક્ત આમંત બંનેની કરી નાખવી હોય, બંનેને ગણતરી અલગ કરી અને બંને સંયુક્ત આમંત કરવી હોય તો પણ થઈ શકે. અત્યારે આપણે સંયુક્ત આમંત કરીએ છીએ, પછીના દાખલામાં આપણે અલગ આમંત કરીશું. તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા.
સૌથી પહેલા તો શેર જપ્તીની પહેલી આમ શું થાય તો કે શેર મૂડી ખાતે ઉધાર તો શેર મૂડી કેટલી લેશે આકાશની 20000 છે અને સની નામની વ્યક્તિની છે 12000 20000 પ્લસ 12000 એટલે 35000 કેટલી શેર મૂડી થઈ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 35000 તે હવે જપ્તીની રકમ કેટલી છે તો કે સનીના 6000 છે બરાબર સનીના 6000 અને સોરી આકાશના 6000 અને સનીના 8400 તો જપ્તીની રકમ અને જપ્તી કરવાનો કરવાનો સરવાળો 8400 પ્લસ 6000 એટલે 14400 તે ઇક્વિટી શેર જપ્તી ખાતે 14400 હવે મંજૂરીમાં મંજૂરીમાં આ બરાબર સમજો મંજૂરીમાં આ આકાશે ભરેલા નથી અને એને રૂપે ધ્યાનમાં લેવાશે જ્યારે આને સની નામના વ્યક્તિએ રૂપમાં મંજૂરીના રૂપિયા ભરી દીધા એટલે એની રકમ જપ્તીમાં વહી ગઈ બરાબર એટલે મંજૂરીના કેટલા આવ્યા તો કે 8000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 6000 સોરી 8000 મિત્રો કે મંજૂરી અને આખરી નાણાં ન ભરતા તેના શેર શું કેટલા છે જપ્ત બેંક ખાતે ઉધાર 22400 હવે સમજો આપણી શેર મૂડી હતી કેટલી 32000 છે બેંકમાં મળ્યા કેટલા તો કે 22400 તો 32000 માંથી ઘટે કેટલા રૂપિયા તો કે બાદબાકી કરના 32000 માંથી 22400 બાદ કરના એટલે કેટલા આવશે તો કે 9600 9600 રૂપિયા જે છે એ ક્યાંથી લઈ આવવાના તો કે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 32000 બરાબર છે મિત્રો જોઈ લે હિસાબ કરીને તો મૂડી જશે 22400 પ્લસ 9600 બરાબર 00
ઝૂંપડી અનામત ખાતે લઈ જવાના રહેશે. ઇક્વિટી શેર ઝડપી ખાતે ઉધાર 4900 તે મૂડી અનામત ખાતે જમા 4900. તો મિત્રો આવી રીતે દાખલા નંબર 9 ની અંદર પહેલા શેર બહાર પાડવાની 6 અનામત થાય અને પછી ઝડપી ની અનામત. આ રીતે કુલ બોર્ડ ના દાખલામાં 9 અનામત પૂછે. આ રીતે 9 અનામતના 8 માર્ક્સ હોઈ શકે છે. હવે પછીના દાખલામાં આપણે પ્રીમિયમ વાળો દાખલો છે દાખલા નંબર 15 અને પ્રીમિયમ હોય અને ઝડપી થાય છે અને બહાર પાડે છે ત્યારે શું અનામત થાય એનો અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી બસ.